મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગીર સોમનાથના વડામથક વેરાવળથી તો વેરાવળના સામાજિક અગ્રણી અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી વચ્ચે તૂતું મેમે જોવા મળી હતી. નેશનલ હાઈવે અધિકારી કચેરી પર કવરેજ કરવા માટે ગયેલા પત્રકાર ઉપર પણ ફરિયાદ નોંધાવાઈ છે. જોકે પત્રકારો તેમનું કવરેજ માટે ગયેલા હતા અને પત્રકાર ઉપર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નેશનલ હાઈવેના અધિકારીએ સામાજિક અગ્રણી સાથે રાગદેશની વચ્ચે પત્રકારોના નામ પણ ફરિયાદમાં લખાવ્યા હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે અને વિડીયોમાં અધિકારી પોતે જ અન્ય પર હાથ ઉપાડતા નજરે પડે છે. પોલીસ આ વિડીયોના માધ્યમથી પગલાં લેશે કે નહીં, હવે એ ચર્ચાનો વિષય બનેલો છે. તો વેરાવળના સામાજિક અગ્રણી અને નેશનલ હાઈવેના ઓથોરિટીના અધિકારી વચ્ચે તૂતું મેમેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નેશનલ હાઈવે અધિકારી કચેરી પર કવરેજ માટે ગયેલા પત્રકાર ઉપર પણ ફરિયાદ નોંધાઈ છે. જોકે પત્રકાર તેમનું કવરેજ માટે કચેરી ગયેલા હતા. નેશનલ હાઈવેના અધિકારીઓએ સામાજિક અગ્રણી સાથેની રાગદેશની વચ્ચે પત્રકારના નામ પણ ફરિયાદમાં નોંધાવેલા છે. સોશિયલ મીડિયામાં થયેલા વિડીયોમાં અધિકારી જ અન્ય પર હાથ ઉપાડતા નજરે પડે છે. ब्यूरो रिपोर्ट BS9 टीवी न्यूज गिर सोमनाथ. टोल ना काका, हाँ, और 4.5 लाख रुपया पर डे वो बोलता है, 2.5 लाख रुपया 2 लाख रुपया पर डे मल्होत्रा साहब को देते हैं, वो झूठ बोलता है. मैं बोल रहा हूँ ना आपको, आपके कहने से झूठ बोलता है. वो तो बोलता है, मेरे सामने बोलता है कि हमको साहब को देना बोलता है. बोलो ना मेरे पास लेके आओ. ओए वो झूठ नहीं बोल रहे हैं, वही टोल नाका वाला. हाँ तो उसको टोल नाका वाले को बुला लो. उसका प्रूफ नहीं, उसका प्रूफ तो है आपके पास. यार गाड़ी फ्री निकलती है. यार मैं देखिए मिस्टर जजमल वाला, मैं आपको पहले भी बोलता हूँ, आप बदतमीजी मेरे से पहले भी करते हो. बदतमीजी कुछ मैं आपको बता रहा हूं, आप चुप रहिए. आपका क्या मतलब है? आपको भी बता रहे हो, आप किस लिए સોમનાથ સર, મારું નામ જગમાલવાડા, સામાજિક કાર્યકર્તા ગીર સોમનાથ વેરાવળ. હાલમાં અત્યારે ટોલનાકે એક ઉપવાસ આંદોલન ચાલુ છે ટ્રકવાળાનું અને ફોર વ્હીલનું. એ બાબતે ત્યાં 4.5 લાખ રૂપિયાનો પર ડે ભ્રષ્ટાચાર થાય છે, કેસ પૈસા ઉઘરાવે છે. એના માટે થઈને PD સાહેબ, એટલે કે નેશનલ ઓથોરાઇઝના પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબને, મલ્હોત્રા સાહેબ કરીને છે, એમને અમે રજૂઆત કરવા ગયા સ્વૈચ્છિક. અને સાહેબને મેરે બેસીને વાતો કરતા હતા. એવામાં સાહેબ અતિશય સાહેબ કે હું ફોજી છું અને આર્મી છું, મારી નાખી તોડી નાખી, આવી સીધી વાતો કરવામાં. અમે કીધું સાહેબ તમે મોટા અધિકારી છો, આવું હોય નહીં. છતાં પણ સાહેબ ખૂબ જ ઉગ્ર થઈ ગયા અને પત્રકારોને પણ ઝાપટ મારી લીધી અને મારા PAને મારી લીધો અને મારા PAનો મોબાઈલ લઈ ગયા અને ઘણું બધી આવી રીતે બસ્તબી કરી અહીંયા. અને આવા અધિકારી, આટલા મોટા અધિકારી મારવા દોડે છે અને મારે છે લોકોને, આવું તો આપણે કોઈ દી આટલી મારી ઉંમરમાં આવી રીતનો અધિકારી આવું ન કરવા જોઈએ. એને બદલે ખૂબ જ આ મોટો ભ્રષ્ટાચારી અધિકારી હોવાથી પર ડે 4.5 લાખ રૂપિયા એક જ ટોલ નાકા ઉપર ઉઘરાવે છે રોકડા પૈસા. અને ભાવનગરથી લઈને સર ઉનાથી લઈને અહીંયા પોરબંદરને આ PD જેટલી આ ઓફિસના અંડરમાં જેટલો રોડ આવે, આ રોડના જે નેશનલ ઓથોરિટીના જે કામ કરે છે એની પાસેથી કરપ્શન લે છે, હોટલવાળા મેરેથી, અધર મેરેથી, અને સર્વિસ રોડ બનાવતા નથી, સંડાસ બાથરૂમ ચાલુ નથી, લાઇટો ચાલુ નથી, એ કંઈ બધી જ વસ્તુમાં મોટે પાયે ભ્રષ્ટાચાર કરે. આટલો મોટો ભ્રષ્ટ અધિકારી મેં મારા 33 વર્ષના જાહેર જીવનમાં આટલા પર ડે કેસ પૈસા 2.5 લાખ રૂપિયા લઈને અધર કોન્ટ્રાક્ટરો પાસેથી આટલા પૈસા લે છે, આવું પહેલી વખત મોટો ભ્રષ્ટાચાર જોયો. કોઈ અધિકારી લેતા હોય 5-10 હજાર 25 હજાર, પણ આટલો મોટો ભ્રષ્ટાચાર મેં પહેલી વખત જોયો. અને દાદાગીરીથી કરે છે અને આવું કહે છે કે કોઈ મારું કાંઈ બગાડી શકે ને. અમે ગડકરીજીનું કીધું કે ગડકરીજી આવું આવું કહેવાનું છે, તો કે એ ગડકરીજી મેરે જાઓ ને જે થાય કર લે, સરકારને પણ જે થાય કર લે, સરકાર મારું કાંઈ નહીં બગાડી શકે. આટલો પાવરફુલ અધિકારી ભ્રષ્ટાચારી અને બેફામ અધિકારી રાજ આ નેશનલ ઓથોરાઇઝમાં ચાલે છે એવું
पुरावा साथे अमने अत्यारे जोवा मळ्युं छे।